તો આ તરફ બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યા છે. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના કાર્યકરો સાથે ધૂળેટીની પર્વની ઉજવણી કરી. કાર્યકરોને ગુલાલ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી. સાથે ધૂળેટી પર્વની દેશવાસીઓને શુભકામનાઓ પણ આપી. દેશવાસીઓને ધૂળેટીની શુભકામનાઓ પાઠવું છું. ધૂળેટી એટલે રંગોનો તહેવાર, ઉત્સાહ અને આનંદનો તહેવાર અને અસત્ય સામે સત્યનો વિજય માટે આ પ્રણાલિકા આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે રહી છે. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે જે જાહેર જીવનના વ્યક્તિઓ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય જ્યાં અન્યાય થતો હોય ત્યાં ન્યાયની લડાઈ લડવા માટે આપણે હર હંમેશા કટિબદ્ધ રહીએ.